गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वीडियो 10 H-3 ना भौतिक गुणधर्मो। मित्रों, छेले वीडियो 10 में आपणे H-3 એટલે નાઇટ્રિક એસિડ ની બનાવટ આપણે જોઈ ગયા। ચાર પ્રક્રિયા દ્વારા 98% નાઇટ્રિક એસિડ આપણે બનાવી શકીએ છીએ। હવે એના ભૌતિક ગુણધર્મો જોઈએ। તો મિત્રો, भौतिक गुणधर्मो एटले आप बधा जाणो छो के एवा गुणधर्मो के एमां रासायणिक बंध बनवानी के तूटवानी वात आवती नथी, मात्र अवस्था बदले एटले के एनो स्वभाव बदले नहीं, एना भौतिक गुणधर्मो कहेवामां आवे छे। दाखला तरीके पाणीमांथी बरफ बने के बरफमांथी पाणी बने, तेनी अवस्था बदलाणी एनो भौतिक गुणधर्म छे। एनो स्वभाव बदलातो नथी, एमां कोई बंध बने के तूटवानी वात आवती नथी। तो नाइट्रिक एसिडना भौतिक गुणधर्मो जोईए तो ते रंगविहीन प्रवाही छे। आपणी प्रयोगशाळामां तमे 11મામાં प्रेक्टिकल कर्या त्यारे नाइट्रिक एसिड हतो पाणी जेवो हतो, कोई कलर हतो नहीं, एटले रंगविहीन छे। बीजो एनो भौतिक गुणधर्म छे तेनुं ठार बिंदु 231.4 केल्विन अने उत्कलन बिंदु 355.6 केल्विन जेटलू ऊँचू छे। जे याद रहे तो सारूँ, न याद रहे तो चाले। प्रयोगशाला में नाइट्रिक एसिड 68% जेटलो सांद्र बनावी शकाय छे डायरेक्ट प्रयोगशाला में, परंतु चार प्रक्रिया करीने વધારાની એક પ્રક્રિયા કરીને ઔદ્યોગિક રીતે 98% જેટલો નાઇટ્રિક એસિડ સાંદ્ર બનાવી શકાય છે। હવે નાઇટ્રિક એસિડની વિશિષ્ટ ઘનતા છે 1.504, એટલે 1.5 જેટલી, જે પાણી કરતાં વધારે છે। હવે જ્યારે નાઇટ્રિક એસિડ વાયુ અવસ્થામાં હોય ત્યારે તેનું બંધારણ કઈ રીતનું હોય? મિત્રો, ધ્યાન રાખજો, આમાંથી ઘણી વખત નીટમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે નાઇટ્રિક એસિડ છે, જો H-NO3 નાઇટ્રિક એસિડ, એમાં તમે એનું બંધારણ દોડશો તો તમને ચાર બંધ જોવા મળશે, એક H અને O વચ્ચે, કે જેની બંધ લંબાઈ 96 પીકોમીટર છે, PM, એટલે OMQO અથવા HOQO, તો OHQO 96. હવે બીજા બંધ જોવો, NO કેટલા બંધ છે? 3, NO1, NO2, NO આ 3 બંધ છે। તો આ NO અને આ NO છે, એની બંધ લંબાઈ આપણને 121 પીકોમીટર જોવા મળે, પણ આ થોડીક વધારે જોવા મળે છે, 140.6 પીકોમીટર જેટલી એની બંધ લંબાઈ જોવા મળે છે। મિત્રો, બંધ લંબાઈ છે। હવે બંધ કોણની વાત કરીએ તો જુઓ, HON એટલે આ ખૂણો 102નો જોવા મળે છે। હવે આ 102 હોય તો આ કેટલો હોય તમે ગણતરી કરી શકો છો, કેમ કે આખો 360 થાય, એટલે 360માંથી તમે બાદ કરો તો આ બાજુનો બંધ કોણ આપણને જોવા મળે, પણ આ 102 યાદ રાખવાનો। હવે આ 130 એટલે ONO 130, તો આ કેટલો હોય? ONO, આ 130 હોય, આ જો ONO, એટલે આ બંધકોણ પણ કેટલો હોય? 130 હોય, એટલે આ બંધકોણ આપણને 130નો જોવા મળે છે। મિત્રો, આ બંધારણ એનું આપણે યાદ રાખીશું। પછી એક નાનકડો પ્રશ્ન છે આપણે યાદ રાખવા માટે, કે નાઇટ્રિક એસિડ છે એના દ્વારા ઓક્સિડેશનથી મળતી નિપજનો આધાર કોના ઉપર રહે છે? નાઇટ્રિક એસિડનું ઓક્સિડેશન હમણાં આપણે કરવાના છીએ, તો ઓક્સિડેશન એનું થાય ને નિપજ મળે તો એનો આધાર 3 વસ્તુ ઉપર હોય, કે H-NO3 સાંદ્રતા ઉપર, સાંદ્રતામાં વધઘટ હોય તો નિપજમાં વધઘટ થાય છે, બીજું તાપમાન ઉપર આધાર રાખે, તાપમાનમાં ફેરફાર થાય તો નિપજમાં ફેરફાર થાય, પછી ઓક્સિડેશન પામનારના સ્વભાવ ઉપર, એટલે જેનું ઓક્સિડેશન થાય છે એનો સ્વભાવ કેવો છે, કઈ ધાતુ આયરે H-NO3ની પ્રક્રિયા થાય છે, આ 3 વસ્તુ ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે પાના નંબર 42 ઉપર તમને એક ઉદાહરણ એ પૂછે સમજવા માટે, કે ક્રોમિયમ
Cr અને એલ્યુમિનિયમ Al ની સપાટી પર એનું ઓક્સિડેશન થાય છે એટલે એના ઓક્સાઇડ બને છે Cr2O3 અને Al2O3 નું પડ જામતું હોવાથી એટલે કાટ લાગી જાય છે તો HNO3 માં બરાબર દ્રાવ્ય થતા નથી અથવા HNO3 સાથે અપ્રતિક્રિયાત્મક છે એટલે HNO3 સાથે તે પ્રક્રિયા કરતી નથી તો એના સ્વભાવ ઉપર વાત કરી કે ફરીથી જુઓ કે ક્રોમિયમ છે એનો ઓક્સાઇડ બને એલ્યુમિનિયમ છે એનો ઓક્સાઇડ બને ઓક્સાઇડ એટલે કાટ તો આ કટાયેલું ક્રોમિયમ કે એલ્યુમિનિયમ છે એ HNO3 સાથે પ્રક્રિયા કરતું નથી એટલે કે એની સાથે અપ્રતિક્રિયાત્મક છે ઘણી વખત ટૂંકો પ્રશ્ન પૂછે તો આપણને યાદ હોવું જોઈએ મિત્રો ભૌતિક ગુણધર્મો જોયા હવે રાસાયણિક ગુણધર્મો એના ચાર છે એ ચાર રાસાયણિક ગુણધર્મો આપણે યાદ રાખવાના છે HNO3 રાસાયણિક ગુણધર્મ તો HNO3 ને આપણે જુદી જુદી ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો અહીં કીધું છે સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે તેનું રિડક્શન ઝડપથી થઈ જાય છે તે માત્ર ગોલ્ડ કે પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ સિવાયની મોટા ભાગની ધાતુ સાથે પ્રક્રિયા કરે છે હુમલો કરે છે શું કામ પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી મોટાભાગની ધાતુ સાથે તે પ્રક્રિયા કરવા સક્ષમ બને છે માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ આ બે સાથે તે પ્રક્રિયા કરી શકતું નથી બાકી બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે એના ઉદાહરણ બતાવ્યા છે પહેલી પ્રક્રિયા આપણે જોઈ તો નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કોપર સાથે એક ટેસ્ટ ટ્યુબમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ લ્યો અને એમાં કોપર નાખો તો બંને વચ્ચે પ્રક્રિયા થશે હમણાં આપણે વાત કરી કે બે જ ધાતુ સિવાય બધી સાથે ગોલ્ડ ને પ્લેટિનમ એ સિવાય બધા સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે છે કારણ કે પ્રબળ રિડક્શન કરતા છે તો અહીં જો નાઇટ્રિક એસિડ સાંદ્ર લ્યો ટેસ્ટ ટ્યુબમાં એમાં કોપર નાખો તો કોપરનો ટુકડો ધીમે ધીમે ઓગળશે તો શું બનશે તો કોપર છે NO3 સાથે પ્રક્રિયા કરશે આમાં બે ધન આયન છે એક ધન આયન એક ઋણ આયન એચ પ્લસ ધન આયન છે NO3 માઇનસ ઋણ આયન છે તો કોપર પ્લસ ટુ છે ધન આયન છે આ ઋણ આયન સાથે પ્રક્રિયા કરશે એટલે સીયુ NO3 ટ્વાઇસ બનશે કોપર નાઇટ્રેટ એનો ટુ હોય તો નાઇટ્રાઇટ કહેવાય NO3 છે એટલે નાઇટ્રેટ આ કોપર નાઇટ્રેટ બેનો મિત્રો બીજું યાદ રાખજો કે આમાંથી NO2 છૂટો પડે છે અને અમુક ટકા પાણીનો ભાગ હોય છે એટલે NO2 વત્તા 2H2O બેલેન્સ કરશું ત્યારે નાઇટ્રોજન બે છે એટલે આ બે મૂકવા પડશે પછી હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે પાછા એ બે મૂકવા પડશે એ કઈ રીતે આપણે યાદ રાખશું એની પણ ટ્રેક તમને હમણાં બતાવું છું માનો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ લ્યો તો બે મોલ NO2 બને અને બે મોલ પાણીના બને છે NO2 તો બનશે એ નક્કી જોઈ એક પ્રક્રિયા આપણે જોઈ સાંદ્ર નાઇટ્રિક એસિડની કોપર સાથે હવે મંદ લ્યો આપણે પહેલાં આ પ્રક્રિયા જોઈ લઈએ કે HNO3 મંદ લ્યો તો કોપર સાથે પ્રક્રિયા કરીને શું કરશે તો જુઓ CuNO3 ટ્વાઇસ તો બનાવશે જ આગળ બનાવ્યો છે એમ પણ આગળ શું બનાવ્યું હતું NO2 અને H2O બે મોલ હતા અહીં મંદ લ્યો છો ત્યારે બે મોલ NO બનાવે છે અને ચાર મોલ H2O તો અહીં બેની જગ્યાએ કેટલા થઈ જાય છે ચાર થઈ જાય મંદ લ્યો ત્યારે આપણે યાદ રાખવાનું છે અને આગળ આપણે તમે જુઓ NO2 બનાવ્યું હતું કેટલા મોલ બે મોલ તો અહીં બનાવશે બે મોલ NO ખાલી નાઇટ્રોજન મોનોક્સાઇડ આ મંદ હોય ત્યારે હવે ઝીંક સાથે પ્રક્રિયા આપણે જોઈ ઝીંક સાથે પ્રક્રિયા કરો ત્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ લ્યો ત્યારે એક તો આપણને ખબર છે ઝેડ એન NO3 ટ્વાઇસ તો બને જ છે કારણ કે ધન આયન અને ઋણ આયન પ્રક્રિયા થઈ પરંતુ NO2 બે મોલ અને બે મોલ પાણી બને છે સાંદ્ર લ્યો ત્યારે આગળ બન્યું છે એ રીતે ફરીથી ધ્યાન રાખજો સાંદ્ર નાઇટ્રિક એસિડ લ્યો છો ત્યારે બે મોલ NO2 બને છે અને બે મોલ પાણી બને છે પરંતુ એ મંદ લ્યો ઝીંક સાથે જ પ્રક્રિયા કરવાની છે મંદ લ્યો છો ત્યારે ઝેડ એન NO3 ટ્વાઇસ તો બને જ છે પણ સાથે આ NO2ની જગ્યાએ N2O બને છે એટલે પાંચ મોલ પાણીના બને છે આ રીતે સાંદ્ર લ્યો ત્યારે ઉપનિપજ શું બની
मंडलीओ अत्यारे उपनिपज शू बने अने केटला मोल एनो बने एनो टू बने के एन टू ओ बने के एच टू ओ बने ए सांद्र लियो के मंद लियो एना ऊपर आधार राखे छे। तो मित्रों एना रासायणिक गुणधर्म छे चार प्रक्रिया छे ए वारंवार बे त्रण वक्त लखी नाखजो पहेला समझी लियो શું બને છે સમજી લ્યો ઉપનિપજ શું બને છે એ સમજી લ્યો પછી મંદ છે કે સાંદ્ર છે કોપર છે કે ઝીંક છે તો એ કેટલા મોલ એનો બને એનો ટુ બને કે એન ટુ ઓ બને અને પાણીના કેટલા મોલ બને છે એ મંદ છે કે સાંદ્ર એના ઉપર આધાર રાખે છે તો એ આપણે એના મોલ યાદ રાખી લેશું। મિત્રો ત્રણ ચાર વખત લખી લ્યો એટલે આપોઆપ યાદ રહી જશે।